નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે મળ્યા છીએ અટકેલી ભરતી માટે જે સારા સમાચાર મને જે તમને આપવાના છે એના માટે આપણે આજે મળ્યા છીએ. અને જે સરકારી પરીક્ષાની તમે તૈયારી કરો છો બરાબર, તો એમની માટે ખુશીના સમાચાર છે. શું સમાચાર છે તમને આજના વિડીયોમાં બધી માહિતી આપી દઈશ. અને બીજી પણ બાબત કે આપણી ચેનલ પર વારંવાર કમેન્ટ આવી રહી છે કે સર ભરતી ક્યારે આવશે અને આવશે તો કેટલા માત્રામાં આવશે બરાબર. તો ભરતી તો આવવાની છે અને મોટી ભરતી આવવાની છે, અને જે મળતી માહિતી છે એના ઉપરથી જો આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલ અને જે પીએસસીની ભરતી છે બરાબર, એટલે કે આ ડિફેન્સ રિલેટેડ જે બી ભરતી છે એ બહુ ઓછા સમયમાં આવી જવાની છે બરાબર. એટલે આની તૈયારી તો ચાલુ કરી જ દેજો, જો ન કરી હોય તો. આપણી ચેનલમાં છે ઘણા બધા મિત્રો કે જેઓ તૈયારી કરી રહ્યા છે બરાબર, પણ કદાચ તમે ન કરી હોય તો તમે તૈયારી જે છે ચાલુ કરી દેજો. હું તમને જે છે ચોક્કસ એવી માહિતી આપીશ કે જેથી કરી તમને ખ્યાલ આવે કે ભાઈ શું કરવું અને શું ન કરવું. તો આપણે વાત કરીએ છીએ ભાઈ, કોન્સ્ટેબલ છે, બિનસચિવાલય છે, વનરક્ષક છે, ક્લાર્ક છે, ટેટાટ છે, મુખ્ય સેવિકા, જીપીએસસી, ગ્રામ સેવક, ઘણી બધી જગ્યાઓ જે છે આવવાની છે આવનારા સમયમાં. અને બિનસચિવાલય છે એમાં જગ્યા પણ વધારો થઈ શકે છે. તલાટી અને જે ક્લાર્કના જે ફોર્મ ભરાણા હતા બરાબર, એ પણ જે છે આવી શકે છે બરાબર. તો અને બીજી પણ બાબત કહું તો આપણે વાત કરીએ ને તો ટોટલ 22 લાખ જેટલી જે છે ભરતી થવા જઈ રહી છે. તો આજનો વિડીયો શરૂ કરું એ પહેલાં એકવાર તમને કહીશ કે જો તમે ચેનલમાં નવા હોય અથવા તો ચેનલને પ્રથમવાર વિઝિટ કરી રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરજો કે જેને કારણે આવનાર સમયે કોઈ બી નોટિફિકેશન મિસ ન થાય. સાથે સાથે જો તમે ગુજરાત સરકારની તૈયારી કરો છો તો એની જે ટેસ્ટ સિરીઝ છે આપણી ચેનલમાં ઓલરેડી આવે છે, તો એનો પણ તમે ચોક્કસથી લાભ લેશો. વધુ સમય ન લેતા જે આપણો મેઇન કન્ટેન્ટ છે એના ઉપર જઈએ છીએ. નીતિન પટેલ સાહેબ છે જેમણે વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરી રહ્યા છે. વિધાનસભાના જે ગૃહનાયક મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર આગામી 5 વર્ષમાં 2 લાખ યુવાનોની નવી ભરતી કરશે. તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં, બોર્ડ, કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી 5 વર્ષમાં કરાશે અને અલગ અલગ સેક્ટરમાં આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો ઊભી કરાશે બરાબર. તો 20 લાખ છે, 5 વર્ષ છે, આપણે જો દર વર્ષનું ગણીએ ને તો પણ 4-4 લાખ થાય બરાબર. તો આપણી 4-4 લાખની જે છે આપણે ગણતરી રાખીએ, ચલો 4-4 લાખની તો કાંઈ નહીં, આપણે 2 લાખનું જોઈએ બરાબર. 2 લાખનું, 2 લાખની 5 વર્ષમાં એટલે તો પણ 40,000ની જગ્યા પડશે બરાબર. તો જો આવું થયું ને તો આપણે કહી શકીએ ભાઈ ગુજરાતનો એક પણ યુવાન જે છે બેરોજગાર રહેશે નહીં, કારણ કે આખા જે 5 વર્ષ છે એમાં 22 લાખ જે જગ્યા ખાલી પડે છે બરાબર, 22 લાખની ભરતી થશે બરાબર. અને જેવો લોકો છે કે ભાઈ સરકારી તૈયારી કરી રહ્યા છે એમની માટે તો ફાયદો જ છે, અને જેવા લોકો બહુ ઝાઝા સમયથી તૈયારી કરી રહ્યા છે એમની માટે પણ ફાયદો છે, કારણ કે જ્યારે પરીક્ષા આવશે, હવે આમાં કંઈ નક્કી નથી કહેવાતું ક્યારે આવશે, પણ આવશે ને એટલે એક અરે ઢગલા મોઢે એક્ઝામ આવવા માંડવાની છે બરાબર. અને આવતા વર્ષે ચૂંટણી છે બરાબર, એટલે કે આ વર્ષે જે છે ભરતીવાળું રહેશે, ભરતી જે છે વહેલામૂડી આવી શકે છે બરાબર. એટલે તમારે તૈયારીમાં રહેજો, એવું નહીં રાખતા કે ભાઈ ચલો આવતું નથી, નોટિફિકેશન નથી આવતું તો આપણે જે છે એ મહેનત નથી કરવાની બરાબર. હવે આમાં ગમે ત્યારે નોટિફિકેશન આવી જશે અને તમને ખબર પણ નહીં હોય ત્યાં પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ શકે છે બરાબર, કારણ કે સરકારને પણ અત્યારે સ્ટાફની જરૂર છે. કોરોનામાં જે થયું બરાબર એ તમે જોઈ શકો છો, એ સમયમાં જે રિટાયર થયા છે એમની જગ્યા પણ ખાલી પડેલી છે બરાબર. અત્યારે જે સિચ્યુએશન છે થોડીક એ પ્રકારની ચાલી રહી છે જેના હિસાબે કદાચ એવું કહી શકે કે ભાઈ કદાચ એમની પાસે જે આવકનો સોર્સ છે એ ઘટી ગયો છે બરાબર. પણ આ સિચ્યુએશન બહુ જલ્દીથી જે છે એ હેન્ડલ થઈ ગઈ છે બરાબર. હવે તો વેક્સિન પણ આવી ચૂકી છે એટલે જે છે હવે બહુ ઓછા સમયમાં ભરતી આવી શકે છે. અને ડિફેન્સનું તો ખાસ કહું છું, ડિફેન્સની તો આવવાની જ બરાબર. એટલે ડિફેન્સ માટે તૈયારી કરજો, ડિફેન્સમાં જેવો લોકો છે એમની પૂરી તૈયારી ચાલુ કરી દેજો બરાબર. અને સાથે સાથે બે જે બીજા મિત્રો છે એ પણ જે છે એ ખાસ કરીને એમની તૈયારી ચાલુ કરી દેજો, કારણ કે બિનસચિવાલય છે, તલાટી છે, સાથે સાથે આપણે વાત કરીએ તો કે ભાઈ કોન્સ્ટેબલ છે બરાબર, ડિફેન્સના લગતી જેટલી પણ. તો આ જે મોટી ભરતી છે ને, મોટી ભરતી જેટલી છે જેમાં જગ્યાઓ જાજી છે બરાબર, તો એમાં જે છે એ કારણ કે એમાં વધારે મિત્રો છે તૈયારી કરતા હોય છે બરાબર. તો જે છે ચૂંટણી આવી રહી છે તો ત્યાંથી પણ એક જો આપણે રોજગારી મળે બરાબર, તો એ પણ એક જે છે એ સારો એવો મુદ્દો બની રહે કે ભાઈ ચલો ભાઈ આપણે રોજગારી આપી છે. તો તમે હું સમજી શકો છો, હું વધારે કંઈ કહેવા માગતો નથી બરાબર. તો આ બાબતથી ટોટલ આપણે વાત કરીએ તો 22 લાખ બરાબર, 22 લાખ તો નહીં તો કાંઈ વાંધો નહીં, 2 લાખ તો
આવવાની છે, બરાબર? તો 2 લાખમાં તમે 5 વર્ષ માટે ગણો 40-40 હજાર થાય, બરાબર? તો બસ મારે આ જ કહેવું હતું. તો તમે તૈયારી તમારી ચાલુ રાખજો, તમને વધારે માટે આપણી ચેનલમાં જે સર છે એ લોકો પણ તમને મદદરૂપ બની રહ્યા છે, બરાબર? દરરોજ સાંજે 8 વાગે એમનો લેક્ચર આવે છે, તો એમનો જે કન્ટેન્ટ છે એનો પણ તમે લાભ લેવાનો ચૂકશો નહીં. અને એમના મેથ્સ અને રિઝનિંગના સેશન ચાલુ છે, સાથે સાથે બપોરે એક બીજા સર પણ આવે છે કે જે તમને હિસ્ટ્રી છે સાથે સાથે બીજા બધા સબ્જેક્ટ છે એ પણ ભણાવે છે, બરાબર? તો એમનો પણ તમે ચોક્કસથી લાભ લેજો, જે ટેસ્ટ આખી શરૂઆત કરેલી છે, બરાબર? છતાં પણ બીજું કંઈ તમને ન ખબર હોય અથવા પૂછવા માગતો હોય તો આ વિડીયો નીચે તમે કમેન્ટ કરી શકો છો. બનતો પ્રયત્ન કરીશ કે તમને સંતોષકારક જે આન્સર છે એ મળી શકે. આજના વિડીયોમાં આટલું, મળીએ છીએ નવા વિડીયો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.